દાહોદમાં આગ લાગવાની ઘટનાથી દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામવાની ઘટના સામે આવી છે. દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલી ચિરાગ ઓટો પાર્ટ્સ નામની દુકાનમાં ભભૂકી ઉઠેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે કદાચ દુકાન માલિક અને આસપાસના લોકોને પણ અનુમાન નહીં હોય કે આ વિકરાળ બનેલી આગ દુકાનમાં રાખેલા લાખો રૂપિયાના સામાનને ખાખ બનાવી દેશે. દુકાનમાં આગ લાગવાની ઘટનાથી ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. જો કે આગ લાગવાની ઘટનામાં આસપાસના લોકો ભેગા થતા દુકાન માલિકને જાણ કરાઈ હતી અને આ સાથે જ પાલિકાના ફાયર ફાઇટરોને પણ જાણ કરાતા સાધન સામગ્રી લઈને દોડી આવેલા ફાયરના જવાનોએ ચાર ચાર અગ્નિશામક દળના સંસાધનોથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિકરાળ બનેલી આગે જોત જોતામાં દુકાનમાં મૂકેલા લાખો રૂપિયાના સામાનને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યો હતો. રાત્રિના 9 વાગે આગ લાગવાની ઘટના બની હતી અને સવારે 4 વાગ્યા સુધી પણ આગ કાબૂમાં આવી ન હતી. ત્યારે લગભગ 8 કલાક સુધી ફાયરના સંસાધનો દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગ કાબૂમાં ન આવતા તમામના જીવ પડીકે બંધાયા હતા. જો કે કહી શકાય કે દાહોદના ઇતિહાસની આ પ્રથમ આગ એવી લાગી કે 8 કલાક બાદ પણ કાબૂમાં ન આવી હતી.